श्री सरस्वती नमः। विद्यार्थी मित्रों, धोरण 10 विषय अंग्रेजी यूनिट नंबर 5 आज आप भणवा जाइ रह्या छे। यूनिट 5 प्लेइंग विथ द फायर, केवी रीते फटाकड़ा छे ते बने छे अने फटाकड़ानी फॉर्म्यूला शू छे, एनी हिस्ट्री शू छे, ए वस्तु अहींया बतावा माटे आवेली छे। प्लेइंग विथ फायर, हवे प्लेइंग विथ फायर ए आपणा माटे आम तो नवो टॉपिक छे। सामान्य रीते बेजिक फॉर्म्यूला आपणे एनी जाणता न होय, क्यारथी ए शुरुआत थई छे, क्यारथी फटाकड़ाओ छे एनो युग छे ते आव्यो छे, અને કયા સમયની અંદર કેવી રીતના ફટાકડા છે તે બનતા એની વાત છે તે અહીંયા બતાવવામાં આવી છે। તો સૌ પ્રથમ કોઈ પણ યુનિટ છે એ યુનિટને આપણે સમજવું હોય તો સૌ પ્રથમ તેમના શબ્દો છે એ શબ્દો અગત્યની વસ્તુ છે। જો શબ્દો આપણને આવડતા હશે, શબ્દો છે એ આપણે સાંભળ્યા હોય અને સાંભળેલા શબ્દો છે એ જો આપણે વાંચી શકતા હોય તો એ વાંચેલા શબ્દો છે એ આપણે બોલી શકીએ અને બોલેલા શબ્દો છે એ આપણે સમજી શકીએ અને લખી શકીએ। એટલે સૌ પ્રથમ આપણે એમના અઘરા શબ્દો છે અહીંયા ગ્લોસરી છે તે આપવામાં આવી છે। એ ગ્લોસરીના જે શબ્દો છે, નવા શબ્દો છે, એ શબ્દોને આપણે સૌ પ્રથમ બોલી જઈએ। હું અહીંયા બોલાવું છું એ પ્રમાણે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે, બોલવાના પણ છે, અને સાથે સાથે આ તમામ શબ્દો છે એ શબ્દોને લખવાના પણ છે હોમવર્કમાં। તો એ લખશું પણ ખરા અને બોલશું પણ ખરા, પણ સૌ પ્રથમ સાંભળજો, ત્યાર પછી આ રીતે બુક ખુલ્લી રાખી અને બોલવાનો પ્રયત્ન કરજો, અને બોલ્યા બાદ પછી તમે એને લખજો। દરેક શબ્દ છે એ 5 વખત લખવાનો છે। પ્રથમ શબ્દ છે ક્રેકર્સ, ક્રેકર્સ એટલે ફટાકડા। બેંગ, બેંગ। નંબર 3 એમિટ, એમિટ। પાયરોટેકનિક્સ, પાયરોટેકનિક્સ। ડિવાઇસ, ડિવાઇસ। ઇન્ક્લુડ, ઇન્ક્લુડ। પ્રિન્સિપલ, પ્રિન્સિપલ, પ્રિન્સિપાલ નહીં, પ્રિન્સિપલ। શટલ, શટલ। હિસ્ટોરિક, હિસ્ટોરિક। નેક્સ્ટ હિસ્ટોરિકલ, હિસ્ટોરિકલ। હિસ્ટોરિયન, હિસ્ટોરિયન। વિપન, વિપન। પાયોનિયર, પાયોનિયર। સબસ્ટન્સ, સબસ્ટન્સ। બ્લેન્ડ, બ્લેન્ડ। રેશિયો, રેશિયો। પ્રોપોર્શન, પ્રોપોર્શન। ઇન કેન્ડિસેન્ટ લાઇટ, અહીંયા તમે જોઈ શકો છો ઇન કેન્ડિસેન્ટ લાઇટ, ઇન કેન્ડિસેન્ટ લાઇટ। લ્યુમાઇન્સિન, લ્યુમાઇન્સિન। ડિસ્કવરી, ડિસ્કવરી। ઇન્વેન્શન, ઇન્વેન્શન। ડિકેડ, ડિકેડ। ફ્યુઅલ, ફ્યુઅલ।
ત્યારબાદ બીજા શબ્દો છે એ છે રો રો બાઇન્ડર બાઇન્ડર ઇનગ્રેડિયન્ટ્સ ઇનગ્રેડિયન્ટ્સ નોટોરિયસ નોટોરિયસ ફ્રિક્શન ફ્રિક્શન ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ યુનિફોર્મિટી યુનિફોર્મિટી રિલાયેબલ રિલાયેબલ નુક એન્ડ કોર્નર નુક એન્ડ કોર્નર ક્રેકર્સ મીન્સ ફટાકડા બેંગ અ શાર્પ મેટાલિક સાઉન્ડ આપણે દરવાજો બંધ કરીએ વગેરે કામ કરીએ ત્યારે એનો જે અવાજ આવે છે એમ ફટાકડા ફોડીએ ત્યારે પણ અવાજ આવે છે એ બેંગ નેક્સ્ટ છે એના પછી એમિટ તમે જોઈ શકો છો થ્રો આઉટ લાઇટ ઓર હીટ ફટાકડો ફૂટે ત્યારે એમાંથી લાઇટ પણ બહાર આવે છે અને ગરમી હીટ પણ બહાર આવે છે એને કહેવામાં આવે છે એમિટ પાયરોટેકનિક્સ ધ આર્ટ ઓફ મેકિંગ એન્ડ યુઝિંગ ફાયર વર્ક્સ ફટાકડા કેમ બનાવવા તેની ટેકનિક તેની ફોર્મ્યુલા એને કહેવામાં આવે છે પાયરોટેકનિક્સ ડિવાઇસ આ વીપન દેટ એક્સપ્લોડેડ ટેકનિક્સ સાધન ડિવાઇસ યુક્તિ કઈ રીતે એ બનાવવું એની યુક્તિ ઇન્ક્લુડ મેક અ પાર્ટ ઓફ સમથિંગ કંઈ ઉમેરવું ઇન્ક્લુડ કરવું પ્રિન્સિપલ એટલે કે એનો સિદ્ધાંત અથવા તો બેઝિક થિયરી શટલ વિહિકલ દેટ ટ્રાવેલ્સ બેક એન્ડ ફોર્થ બિટવીન પ્લેસીસ કોઈ પણ વસ્તુ છે મુકરર કરેલા અંતર સુધી જાય અને પાછી આવે તેને શટલ કહેવામાં આવે હિસ્ટોરિક ઇમ્પોર્ટન્સ ઇન હિસ્ટરી ઇતિહાસમાં જે અગત્યનું હોય ફેમસ હોય એને હિસ્ટોરિક કહેવામાં આવે એટલે ઐતિહાસિક હિસ્ટોરિકલ વિશેષણ બની જાય છે રિલેટિંગ અથવા તો બેઝડ ઓન હિસ્ટરી જે ઇતિહાસ છે તેને રિલેટેડ છે એને હિસ્ટોરિકલ કહેવાય હિસ્ટોરિયન અ પર્સન હુ રાઇટ્સ ઓન સ્ટડી ઓફ હિસ્ટરી ઇતિહાસકાર કે જે વ્યક્તિ ઇતિહાસ વિશે લખે છે એનો અભ્યાસ કરે છે એને કહેવાય હિસ્ટોરિયન નેક્સ્ટ છે વીપન સમથિંગ ઇઝ ક્લબ ગન નાઇફ દેટ ઇઝ યુઝડ ફોર ફાઇટિંગ યુદ્ધની અંદર વપરાય તે પછી તે ગન એટલે કે બંદૂક હોય નાઇફ એટલે કે ચાકુ હોય ક્લબ એટલે કે કોઈ પણ સળિયો હોય કે બરછી હોય તો એ બધા વીપન છે શસ્ત્ર પાયોનિયર અ પર્સન હુ હેલ્પ ટુ ક્રિએટ ઓર ડેવલપ ન્યૂ આઈડિયા ઓર મેથડ કોઈ પણ વસ્તુ છે નવો વિચાર છે નવી પદ્ધતિ છે એને ડેવલપ કરનાર પહેલો વ્યક્તિ પાયોનિયર એટલે કે પાયો જેણે શીખવાડ્યો છે ફોર રનર કે જેણે શરૂઆત કરી છે એ પાયોનિયર સબસ્ટન્સ
વિજ્ઞાનની અંદર તમે ભણી ગયા છો, કોઈ પણ પદાર્થ, મટીરિયલ અથવા તો પાર્ટિકલ, પર્ટિક્યુલર કાઇન્ડ, બ્લેન્ડ એટલે કે કોમ્બિનેશન, સંયોજન, રેશિયો, એની માત્રા હોય તે, ધ રિલેશન ઇન ક્વોલિટી, ક્વોલિટીની અંદર એની માત્રા કે કેટલી એમાઉન્ટ એટલે કે જથ્થાની અંદર, કેટલી સાઇઝની અંદર એ વસ્તુ છે તેને મિક્સ કરવી, એ મિક્સ કરવાનો રેશિયો બિટવીન ટુ ઓર મોર, બે કે તેથી વધારે વસ્તુઓ, પ્રપોર્શન, અમાઉન્ટ ધેટ ઇઝ અ પાર્ટ ઓફ અ વોલ, આખી જે વસ્તુ છે તેનો ભાગ છે તે, પ્રપોર્શન, ભાગ, ઇનકેન્ડિસેન્ટ લાઇટ, ગરમી ઉત્પન્ન થતો પ્રકાશ, પ્રકાશ તો પડે જ છે પણ સાથે સાથે હીટ, ગરમી છે તે ઉત્પન્ન થાય છે, લ્યુમાઇન્સિન એટલે કે પ્રકાશ, ડિસ્કવરી શોધ, કંઈ નવું સંશોધન કરવું, ઇન્વેન્શન, ઇન્વેન્શન એટલે પણ શોધ, પણ જે કંઈ નવો આવિષ્કાર કરે એને ઇન્વેન્શન કહેવાય, અને હોય એને ખુલ્લું કરે તેને ડિસ્કવરી કહેવાય. ધ આર્ટ ઓફ ફાઇન્ડિંગ સમથિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત કોઈ વસ્તુ છે એ હયાત છે પણ એનો નિયમ છે એ મૂકે અને સમજાવે કે આ વસ્તુ પહેલેથી જ છે, તો એ જે વસ્તુ છે એને આપણને સમજાવે તેને કહેવાય ડિસ્કવરી. પણ જે નવું જ કંઈક સંશોધન કરે, હોય જ નહીં અને નવું બનાવે, એને કહેવાય ઇન્વેન્શન. ડિકેડ એટલે દાયકો, દસકો એટલે કે ટાઈમ અથવા તો પીરિયડ ઓફ 10 યર્સ, 10 વર્ષનો જે સમય છે તે દસકો. ફ્યુઅલ બળતણ, ગેસ છે, કોલ છે, ઓઇલ છે વગેરે. રો, રો એટલે આમ તો રો મટીરિયલ, કાચું મટીરિયલ, ઇન અ નેચરલ સ્ટેટ, નોટ ટ્રીટેડ ઓર પ્રોસેસ્ડ. કોઈ પણ વસ્તુ છે એમાં કંઈ પ્રોસેસ નથી થઈ કે કાંઈ એની ઉપર કંઈ ટ્રીટ નથી થયું તેવી વસ્તુ એટલે કે રો, કાચું. બાઇન્ડર, મટીરિયલ ધેટ ઇઝ યુઝડ ટુ હોલ્ડ થિંગ ટુગેધર, જે સાથે બાંધવા માટેનું કામ કરે છે તે એટલે કે બાઇન્ડર. ઇન ગ્રેડિયન્ટ્સ, જે વસ્તુઓ અંદર ઉમેરવામાં આવે છે તેવી વસ્તુઓ. થિંગ્સ ધેટ ઇફેક્ટ ઓર રબિંગ ઓન ધીસ અગેન્સ્ટ અનધર. ઇનગ્રેડિયન્ટ્સ, થિંગ્સ ધેટ આર યુઝડ ટુ મેક પ્રોડક્ટ. નવી વસ્તુ બનાવવા માટે થઈ અને પ્રોડક્ટ બનાવવા માટે થઈ અને એમાં જે જે વસ્તુઓ ઉમેરવામાં આવે છે એને કહેવાય ઇનગ્રેડિયન્ટ્સ. નોટોરિયસ, ઇનફેમસ, ઇસ્પેશિયલી ફોર સમથિંગ બેડ, ખાસ કરીને કંઈક બેડ માટે. ઇનફેમસ, જે ફેમસ છે, નોટોરિયસ તે ખરાબ. ફ્રિક્શન, ધ ઇફેક્ટ ઓફ રબિંગ વન થિંગ અગેન્સ્ટ અનધર. ફ્રિક્શન, અસર, રબિંગ એટલે કે ઘસવાની, ઓન વન થિંગ અગેન્સ્ટ અનધર, એક વસ્તુ છે એના ઉપર બીજી વસ્તુ ઘસવાથી જે અસર થાય છે દેટ ઇઝ કોલ્ડ ફ્રિક્શન. ઇમ્પેક્ટ એટલે એ પણ અસર. ટુ હિટ વિથ ગ્રેટ ફોર્સ, અહીંયા છે વધારે ફોર્સથી એને હિટ કરવું. યુનિફોર્મિટી, ધ ક્વોલિટી ઓર સ્ટેટ ઓફ બિંગ ધ સેમ, એ જ વસ્તુ બનવા માટેનું સ્થાન. યુનિફોર્મિટી, એકતા એટલે જોડાવું.
રિલાયેબલ, વિશ્વાસપાત્ર, કરેક્ટ, ટ્રુ, નુક એન્ડ કોર્નર ઇન ઓલ ધ ડિરેક્શન, દરેક જગ્યાએ, આ બાજુ આ બાજુ તમામ જગ્યાએ, દેટ ઇઝ કોલ્ડ નુક એન્ડ કોર્નર. તો આ નવા શબ્દો છે. નવા શબ્દોને મેં બોલ્યા એ રીતે બોલવાના પણ છે, ફરી પાછું એનું ટ્રાન્સલેશન છે એ સાંભળવાનું પણ છે, અને ત્યારબાદ એને ફરી પાછા હોમવર્કની અંદર લખવાના પણ છે. અને સાથે સાથે આ પાઠ છે, તે પાઠ શેના માટેનો પાઠ છે? તો કે આ પાઠ છે તે ફાયર વર્ક, એટલે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથેનો ખેલ. તો કઈ રીતે એ ફટાકડાઓ છે તે બને છે, કઈ રીતે ફટાકડાઓ છે તેનું પ્રોડક્ટ થાય છે, અને ક્યાં બને છે વગેરે, અહીંયા ભારતની અંદર ક્યાં બને છે, કોણે એની શરૂઆત કરી, કયા દેશમાં તેની શરૂઆત થઈ, આ તમામ ડિટેલ અહીં ભણવાની છે. પરંતુ સૌ પ્રથમ આપણે માત્ર ને માત્ર એક જ કામ પહેલું કરવું પડશે, અને તે એટલે કે આપણે એના શબ્દો છે, તે શબ્દો નવા શબ્દો છે એને ઓળખી લઈએ, સમજી લઈએ, અને ત્યાર પછી પાઠ છે તેમાં જઈએ. અસ્તુ.